नमस्कार मित्रों, www.noisecard.in ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેટલીક અપડેટ જોવાના છીએ, તો બે અપડેટ આજે આવી છે મહત્વની. તો સૌથી પ્રથમ જોઈ લઈએ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગર દ્વારા રિક્રુટમેન્ટ કાઉન્સિલરની પોસ્ટ માટે આપવામાં આવી છે. પોસ્ટનું નામ છે કાઉન્સિલર. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂના બેજ ઉપર થશે, અને આ જાહેરાતની જાહેરાત પણ જોઈ લઈએ અહીંયા. તો સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગર જિલ્લાના કાર્યરત જીવન આસ્થા ટેલિફોનિક હેલ્પલાઇન માટે કાઉન્સિલરની ખાલી પડેલ 4 જગ્યા મેલ કાઉન્સિલર 1 અને ફિમેલ કાઉન્સિલર 3 માટે કરાર આધારિત ધોરણે કરવાની રહેશે, જેની વિગતો નીચે મુજબ છે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટી MA સાયકોલોજી ડિગ્રીની અંદર, અથવા તો પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજી કે તેની સમકક્ષ માન્ય યુનિવર્સિટીમાંથી સાયકોલોજીની પદવી, આ ઉપરાંત અંગ્રેજી તથા કોમ્પ્યુટર ભાષાનું જ્ઞાન તેમજ કાઉન્સિલિંગ ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ. તારીખ 10/9/2022 સુધીમાં ઈચ્છુક ઉમેદવારોએ આ ઈમેલ દ્વારા અરજી અથવા તો અરજી ડાયરેક્ટ પોસ્ટ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી ગાંધીનગર કચેરી રૂબરૂ અથવા રજિસ્ટર પોસ્ટથી આપવાની રહેશે. ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફોર્મ www.jeevanasthaa.com ઉપરથી પણ ડાઉનલોડ કરી શકાશે. તો જીવન આસ્થા .com આ રીતની વેબસાઇટ છે, જીવન આસ્થા હેલ્પલાઇન. ઓકે, તો ત્યાંથી આ રિક્રુટમેન્ટ ફોર્મ કાઉન્સિલરનું ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. ફોર્મ કંઈક મિત્રો આ પ્રકારનું છે, અને તમે લોકો તેને ડાઉનલોડ કરી શકશો. અહીંયા જે ફોર્મ આપવામાં આવ્યું છે એની વેબસાઇટની લિંક પણ આપણી વેબસાઇટ ઉપરથી તમને મળી જશે. તો મિત્રો, અહીંયા જીવન આસ્થા હેલ્પલાઇનની લિંક પણ આપવામાં આવી છે, ત્યાંથી પણ તમે એપ્લાય કરી શકશો. વયમર્યાદા જોઈએ તો મિત્રો 21-35 વર્ષની છે. ઉમેદવારોએ અરજી કવર ઉપર સ્પષ્ટ લખવાનું રહેશે, જીવન આસ્થા હેલ્પલાઇન માટેની અરજી. ફોર્મ ચકાસણી બાદ લાયક ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ માટે તારીખની જાણ કરવામાં આવશે, અને ઇન્ટરવ્યૂ આધારે પસંદગી થશે. છેલ્લી તારીખ છે મિત્રો 10/9/2022. આ ઉપરાંત એક બીજી જાહેરાત પણ આવેલી છે, તો તમે અહીંયા અપડેટ્સ ઉપરથી ક્લિક કરીને પણ જાણી શકશો. ઇન્ડિયન આર્મી 10+2 ટેકનિકલ એન્ટ્રી સ્કીમ છે. ટોટલ નંબર ઓફ ન્યુ ટેન્ટેટિવ પોસ્ટ અહીંયા આપેલી છે. January 2023 માટેની આ રિક્રુટમેન્ટ છે. ઓફિશિયલ નોટિફિકેશન પણ અહીંથી તમે જાણી શકશો. 10+2 60% એગ્રીગેટ માર્ક્સ હોવા જોઈએ. 12માં સાયન્સની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એટલે PCM સ્ટ્રીમની અંદર. મિનિમમ 16 વર્ષ અને 6 મહિનાની ઉંમર અને મેક્સિમમ 19 વર્ષ અને 6 મહિનાની અંદર ઉંમર હોવું જોઈએ. 2 જુલાઈ 2003 થી 1 જુલાઈ 2006 વચ્ચે જન્મેલો હોવો જોઈએ. આ ઉપરાંત એની જોબ એડવર્ટાઇઝમેન્ટ પણ આપણે જોઈ લઈએ, અને એપ્લાય ઓનલાઈન કરવા માટે આ ઇન્ડિયન આર્મીની લિંક પણ અહીંયા અવેલેબલ છે. આ ઉપરાંત આપ અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી આપણે પ્લે સ્ટોરમાં અમારી નોઇસકટ આ લોગોવાળી એપ્લિકેશન પણ મળી રહેશે. તો ખાસ તો આ ઇન્ડિયન આર્મીની આ ભરતી છે, જેની અંદર આ કેપ્ચા કોડથી તમે વેબસાઇટની અંદર એન્ટર થઈ શકશો અને બાદ ફોર્મ ભરી શકશો. ખાસ અગત્યની જાહેરાત જોઈ લઈએ તો આની અંદર એલિજિબિલિટી કોની કોની છે અને શું શું રાઇક રિક્વાયરમેન્ટ છે. તો નેશનાલિટી ઇન્ડિયાની હોવી જોઈએ. આ ઉપરાંત જે દેશો આપણા પડોશી દેશો છે, નેપાળ છે, શ્રીલંકા છે, ઇસ્ટ આફ્રિકન, એમાં અમુક આધારે પણ આપણે તો અત્યારે ભારતવાસી અને ગુજરાતીઓ માટે ચર્ચા કરી રહ્યા છીએ. તો 16-19 વર્ષની વચ્ચેનો ઉંમર હોવી જોઈએ. 2 જુલાઈ 2003 થી 1 જુલાઈ 2006ની અંદર PCM સબ્જેક્ટની અંદર આપણે જોયું કે 60% કરતાં વધારે માર્ક્સ હોય એ જ આ ફોર્મ ભરી શકશે. ઓકે, કેન્ડિડેટ JEE મેઇન્સ 2022ની અંદર અપિયર્ડ થયેલો હોવો જોઈએ. મેડિકલ સ્ટાન્ડર્ડ પણ અનુસરવામાં આવશે, જે મેડિકલ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યા. કોન્ફિડેન્શિયલ વેકેન્સી 90 છે, ટેન્ટેટિવલી અહીંયા આપવામાં આવે છે. ટાઈપ્સ ઓફ કમિશન ઓન સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ 4 યર્સ ઓફ કોર્સ કેડેટ્સ વિલ બી ગ્રાન્ટેડ પરમેનન્ટ કમિશન ઇન ધ આર્મી ઓફ રેન્ક ઓફ લેફ્ટનન્ટ. તો લેફ્ટનન્ટના રેન્ક માટે તમને સિલેક્શન કરવામાં આવશે. તો 4 વર્ષની તમારી બેઝિક મિલિટરી ટ્રેનિંગ 1 વર્ષની રહેશે. ત્યારબાદ ટેકનિકલ ટ્રેનિંગ થશે, જે ફેઝ 1માં પ્રી કમિશન ટ્રેનિંગ 3 વર્ષની રહેશે, જે પુણેની અંદર, અને પોસ્ટ કમિશન ટ્રેનિંગ પછી 1 વર્ષની રહેશે. એવોર્ડ ઓફ ડિગ્રી પણ તમને એન્જિનિયરિંગ ડિગ્રી આફ્ટર સક્સેસફુલ 4 વર્ષ પછી આપવામાં આવશે. અત્યારે ટ્રેનિંગ દરમિયાન તમને 13,940 ટાઈમ
એન્ડ એઝ નોટિફાઈડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ પર વીક ફોર ધ પીરિયડ ઓફ કેન્ડિડેટ. એટલે આટલા તમને પર વીકના સેલેરી પણ, સેલેરી તો ના કહી શકીએ પણ એપ્રેન્ટિસ ઇન્સેન્ટિવ જેવું કહી શકીએ. આ ઉપરાંત પ્રમોશન ક્રાઇટેરિયા, લેફ્ટનન્ટ ઓન કમિશન, તમે રેન્ક બની બાદમાં 2 વર્ષ પછી તમે કેપ્ટન બની શકો છો, 6 વર્ષ પછી મેજર બની શકો છો, લેફ્ટનન્ટ કર્નલ બની શકો 13 વર્ષ પછી, અને કર્નલ 26 વર્ષ પછી તમે બની શકો છો, અને પછી છેક તમે ઉપર કેડર સુધી જઈ શકો છો. અહીંયા પેલ સ્કેલ પણ આપેલું છે કે લેફ્ટનન્ટ ઉપર તમને કેટલો પે સ્કેલ મળશે. આ ઉપરાંત ઘણી બધી સ્ટાઇપેન્ડ દરમિયાન, ફિક્સ્ડ સ્ટાઇપેન્ડ ટ્રેનિંગ દરમિયાન તમને 56,000 આસપાસનું મળવા પાત્ર રહેશે. તો આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય અથવા પૂછવા માગતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછજો, કારણ કે આ વસ્તુ દરેકને લાગુ પડતી નથી એટલે બહુ ડિટેલમાં પડી જતા નથી. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ.